મારું નામ કાંતિલાલ મોહનભાઈ ઝાંઝરૂકિયા, મૂળ વતન થાણા પીપળી વંથલી તાલુકો. છેલ્લા 30 વર્ષથી જૂનાગઢમાં રહું છું. ઘણા વર્ષોથી જે કાંઈ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ સમાજલક્ષી, લોકો માનવલક્ષી, એ તો બરાબર છે, પણ જે વ્યસન મુક્તિના અભિયાનમાં જ્યારે જ્યારે ગોકુલધામમાં આવ્યું છે, પણ પરિણામ નથી મળ્યું. ઘણી બધી ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓએ પણ આ પ્રયોગ કર્યો છે, પણ આ બધી જ વાત કાગળ ઉપર રહી જાય છે અને લોકો સુધી પરિણામ લક્ષી નથી પહોંચતી. એટલે મને એવો વિચાર આવ્યો કે વ્યસન મુક્તિ માટે જે આ માવાનું વ્યસન, એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે દૂષણ છે, લોકો આ જંગલમાં જે ફસાણો છે અને નિકોટિન યુક્ત તંબાકુ વાળા માવા ખાય અને પોતાના શરીરને બગાડે છે અને કેન્સર તરફ પોતાના શરીરને ઢસડી જાય છે, તો એમાંથી કઈ રીતે બચાવવા, એવા ઉદ્દેશથી મેં એક એવી શિબિર કરી 5 દિવસની, કે લોકો એમાં આવે અને 35 જણાનું રજીસ્ટ્રેશન કરી. અને 5 દિવસની શિબિરમાં મેં હર્બલ માવાનું જે સંશોધન કર્યું, જેમાં ઓસડિયાઓ નાખી 9-10 પ્રકારના અને જે હર્બલ માવો બનાવ્યો, એ માવો ખાવાથી આપણને એવું ફીલ થાય કે હું ખરેખર તમાકુ વાળો માવો ખાઉં છું. સર્વપ્રથમ આ માવાની અંદર જે માવાનું હાડ છે, સોપારી, એનો ઉપયોગ તો આપણે કર્યો જ છે. ઝીણી સોપારી અને જાડી સોપારી, બંને સોપારી આપણે અમે વાપરીએ છીએ. પછી અમને અંદર આપણે શેકેલી વરિયાળી છે એ પણ નાખીએ છીએ, અને તેમજ અજમા, જે શેકેલ અજમાનો પાવડર આવે છે એના માત્રાના પ્રમાણમાં આ માવાની અંદર આવે છે. ઉપરાંત લવિંગ પાનનો જે પાવડર છે એનો બહુ ગુણકારી છે આયુર્વેદિકની ભાષામાં, અને જે તમને ફિલિંગ કરાવવાનું છે તંબાકુનું, એમાં પણ આનો રોલ છે. એટલે અમુક માત્રામાં લવિંગ પાનનો પાવડર બેંચ પ્રમાણે આમાં ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતે જેઠી મધનો પાવડર છે, જેઠી મધના ઘણા બધા ગુણકારી ફાયદાઓ છે આપણા શરીરના માટે. એનો ઉપયોગ મેં એટલા માટે કરી છે કે એમાં થોડુંક સ્વીટ આવે છે અને થોડીક તમને જે મજા આવે છે માવાની, એવી રીતે આ પાવડરનો પણ એમાં ઉપયોગ કરવામાં આવે છે. લીંડી પીપર પાવડર છે, એનું કામ છે તમતમાટી, દાખલા તરીકે તમે માવો ખાવ છો તો તમને જે મજા આવે છે અને એમ લાગે છે કે મેં તમાકુ વાળો માવો ખાધો, ઝાઝી તમાકુ નાખી તો વધારે મજા આવે, એવું અત્યાર સુધી તમે અનુભવ્યું. હવે એમાંથી છોડાવવા માટે લીંડી પીપર ગુણકારી છે અને આયુર્વેદિક છે, હર્બલ છે, એનો પાવડર નાખી અને તમને એ અનુભૂતિ કરાવવી છે કે આ માવામાં તમને જે તમાકુમાં મજા આવે છે એવું જ ફિલિંગ થાય છે, પણ ફરક એટલો છે કે આમાં નિકોટિન નથી. એવી જ રીતે આપણે અમૃત બિંદુ, કે જે આપણે કપૂર છે, ઇજમેરના ફૂલ છે અને અજમાના ફૂલ, એ ત્રણેય ઘન પદાર્થમાં નિમક જેવી કાકડી હોય છે, એને ભેગું કરો અને આમ 2 મિનિટમાં તમે આ શીશીમાં હલાવો તો એ 50 ગ્રામ ઘન પદાર્થ પ્રવાહીના રૂપમાં બદલાઈ જાય છે. એટલે કે એનો જે અર્ક છે એનું નામ છે અમૃત બિંદુ. એ અમૃત બિંદુ પણ બેન્ચમાં 7-8 ટીપા નાખી અને તમારા શરીરમાં કદાચ 7-8 એવા રોગોને 1-2 મહિનામાં તો આ માવા ખાવાથી મટી જાય એવો પણ એનો ગુણ ધરાવે છે, એ પણ આપણે આ માવાની અંદર વાપરીએ છીએ. એવી રીતે આ માવો તૈયાર થઈ ગયા પછી અમારું જે પાર્સલ આવે છે 1 કિલોનું, એ મિશ્રણને તમે કાગળમાં લઈ અને જરૂરિયાત પ્રમાણે ચૂનો અને જરૂર પડે તો આ બહાર એમાં ઉમેરી શકો છો. ચૂનો અમે એટલા માટે નથી ઉમેર્યો કે એની વેલિડિટી 2 મહિના સુધી રહી શકે. ચૂનો ઘણા બધા ઔષધિયાઓ આ માવાની અંદર સમાયેલા છે, એટલે આ હર્બલ માવો ખાધા પછી તમને જો એવું જ અનુભૂતિ થાય કે ખરેખર હું તમાકુ વાળો જ માવો ખાઉં છું, તો આપણે શું કામ એને બીજો માવો ખાવો જોઈએ. આ માત્ર 5 રૂપિયાની અંદર, એટલે કે 360ના 1 કિલોના પેકિંગમાં 70 માવા બને, એટલે કે 5 રૂપિયાની કોસ્ટમાં આ માવો જો તમારે તૈયાર થઈ જાય તો 12-15 રૂપિયાનો બજારમાંથી તમાકુ વાળો માવો શું કામે ખાવો જોઈએ. આ વસ્તુને સાબિત કરવા માટે આ ટ્રસ્ટે બિલો ઝડપું છે અને 5-6 મહિનામાં 5-6 લાખ વ્યસન મુક્તિના અભિયાન રૂપે આની નીચે લોકો જોડાય અને હર્બલ માવા ખાય, એ અમારું અભિયાન છે. એટલે આ માવો બનાવવો પણ હેલો છે, મેળવવો પણ હેલો છે અને કિંમત પણ બહુ ઓછી છે, તો લોકો ચોક્કસ શરૂઆત કરશે. અમે તો આને મુખવાસ ગણીએ છીએ, પણ માવો શબ્દ માનસિકતા માટે અમે બોલીએ છીએ, અને સોપારી એટલે નાખી છે કે ખરેખર તમે માવો જ ખાવ છો એવું જ તમને લાગે, અને જો આમાં તમાકુ એવી રીતે સરકી જાય અને તમારા પેટમાં ન જાય, એ અમારો મૂળ અભિગમ છે. ઘણા બધા વર્તમાન પત્રો અને ટીવી ચેનલોમાં તો આ વસ્તુ આવે જ છે, ફેસબુક ઉપર
પણ આવી છે પણ જૂનાગઢમાં આપણું જૂનાગઢ કે જેની પાસે 1 લાખ જેટલા ફોલોઅર છે એવા મિત્રોને પણ થયું કે આ સારો કન્સેપ્ટ છે આપણે મૂકીએ અને લોકોને આ સાચી વાત પહોંચાડીએ તો આપણા જૂનાગઢના માધ્યમથી પણ વધારે પ્રચાર થાય અને ગોકુલધામમાંથી આ વસ્તુ જે મળે છે 1 કિલો પેકિંગમાં મારું નામ કાંતિભાઈ જાનકિયા અને મેળવવા માટે મોબાઈલ નંબર પણ 99792925 આ મોબાઈલ નંબર ઉપરથી પણ તમે બુક કરાવી શકો છો અને હું તમને જે ડેટ આપું એ તારીખે તમને ડિલિવરી મળી જાય બાર ગામ માટે પણ પાર્સલ વ્યવસ્થા અને પેમેન્ટની વ્યવસ્થા આપણે એવી રીતે જ ગોઠવી છીએ કે લોકો સરળતાથી આ વસ્તુ મેળવી શકે તો બધા જ આ મિત્રોનો ખૂબ ખૂબ આભાર વધારે પ્રચાર થાય એવા અભિગમ તરફ લોકો પ્રચાર કરે એ જ અમારો હેતુ છે